દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ આર્ટ ગેલેરીમાં દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય અને એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ બનાવેલ પેઇન્ટિંગ પણ મૂકવામાં આવી હતી. દીવ પ્રશાસનના સહકારથી અને દીવ બાલભવન બોર્ડ તરફથી એક સુંદર આર્ટ ગેલેરીનું દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે દીવ આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી. આ આર્ટ ગેલેરીમાં 6 ચિત્રકારોના કુલ 24 પેઇન્ટિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવ પોલીસ અધિક્ષક હરેશ્વર વિશ્વનાથ સ્વામી, દીવ બાલભવન બોર્ડના ડાયરેક્ટર પ્રેમજીત બારિયા, ઉદયપુરના કલાકાર ડૉક્ટર નિર્મલ યાદવ, અમદાવાદના કલાકાર શ્રીમતી રૂપલ સોનિગ્રા, મધ્યપ્રદેશના કલાકાર શ્રીમતી ઉર્મી ગોસ્વામી જેવા ચિત્રકારોના ચિત્ર પ્રદર્શન સ્પેક્ટ્રમ વેવ્સ નામથી કરવામાં આવ્યા. We mostly paintings are oriented around nature. The nature community, I think, really, it is the most. Many views may aake because I really like nature. The landscapes are very beautiful. One of these paintings here is inspired by it. And we mostly paintings are oriented around nature. The nature community, I think, really, it is the આ ખાસ આર્ટ ગેલેરી અંતર્ગત દરેક ચિત્રકારોએ પોતપોતાની વિશેષ શૈલીથી વિવિધ વિષયો પર અલગ અલગ માધ્યમથી કામ કર્યું છે, જેમાં વોટર કલર, એક્રેલિક વોટર, ઓઇલ કલર વગેરેનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખાસ પ્રદર્શન 31 ડિસેમ્બર સુધી રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં દીવના બાળકોના ચિત્ર પ્રદર્શન થાય અને કારા પ્રત્યે રુચિકર વધે તે હેતુથી દીવ બાલભવન બોર્ડ તરફથી આ ગેલેરી ખુલ્લું મૂકવામાં આવી છે. આ ખાસ આર્ટ ગેલેરીને ઉદ્ઘાટન સમારોહમાં લોકોની ભીડ જોવા મળી હતી અને તે પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. પેઇન્ટિંગમાં તો અમારા બાળકોને ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં આજ સુધીમાં આ જેવું જ મળ્યું, જે આખા દેશમાં કોઈ પણ સ્કૂલ, સંસ્થા, બાલભવન, કોલેજ કોઈને નથી મળ્યા. એ અમારું પ્રાઉડ પણ છે અને અમારા દીવ દમણ અને દાદા ગ્રહવેલીનું ગૌરવ પણ છે. પછી મને લાગ્યું બાળકોનું કામ કરે, મોટા મોટા લોકો જો કામ કરે પેઇન્ટિંગનું અને સમાજની સેવા આવે તો બધાને એનો કોઈ સંદેશ મળે, સારો સંદેશ મળે.